એટલા વિસ્તારની અંદર નર્મદાનું પાણી પહોંચાડ્યું. એના લીધે જે 200 કરોડ રૂપિયાની આવક આવતી હોય ખેતીની, એની જગ્યાએ લગભગ 2000 કરોડના ખર્ચે એટલી મોટી આવક આપણી ધરતી પર ખેતીના પૈસાથી આપણે ત્યાં પેદા થઈ છે. જીવન એક એક ગામનું જોશું તો પણ એટલા મોટા પ્રમાણમાં બદલાયું છે. મારે મિત્રો, આજના પ્રસંગે આપ સૌને આ હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે આટલી ઐતિહાસિક ક્ષણમાં તમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છો એમને બધાને અભિનંદન. ડેરીના માધ્યમથી ડેરીનું દૂધના ભાવ જે આપવાનું ચાલુ કર્યું એટલે પશુપાલક પોતે ખુશ થાય, એટલે જે કિંમત આપતા હતા એના કરતા ભાવ વધારા સહિતની વ્યવસ્થા જે પ્રમાણે આપી એટલે ગામો ગામથી બહેનો કહેતા હોય છે ભગવાન તમારું ભલું કરે, પહેલા કરતા પણ આટલો વધારે મળ્યો. શિયાળાની સિઝનમાં પણ દૂધની કિંમતમાં વધારે પૈસા મળ્યા એટલે ખેડૂત રાજી થતો હોય છે. બીજું એક આ દિવાળી ઢોરને કરવા માટે પણ અમે આવતા અઠવાડિયામાં રાજ્ય સરકાર અને ડેરી બે કહીને 50-50% ખર્ચ કરીને દરેક પશુપાલક દીઠ એક એક બોરી દાણ માટેની વ્યવસ્થા પણ ફ્રી ઓફ કોઈ પણ રૂપિયો લીધા વગર આપવાનો નિર્ણય આપણા મુખ્યમંત્રીશ્રીએ લીધો છે, એનું પણ અમલ તાત્કાલિક કરશું. હજુ દૂધની કિંમતો આટલી છે ત્યારે શિયાળો આવે એટલે કિંમતો ઘટી જતી. આપ સૌ પશુપાલકો અહીંયા ઉપસ્થિત છે, અહીંયા ખેડૂત આલમ બધા ઉપસ્થિત છે, ત્યારે મારે કહેવું છે કે આ સિઝનની અંદર શિયાળાનો સિઝનમાં દૂધની કિંમતો ગયા વખતે આપણે નથી ઘટાડી, આ વખતે પણ નથી ઘટાડવાની, બલકે દિવાળી આજુબાજુ ખૂબ સારા સમાચાર એ દિશાના પશુપાલકોને મળે એ પ્રમાણની વ્યવસ્થા પણ આપણે ઊભી કરવાનો વિચાર કર્યો છે. દાણમાં પણ અમારા મનની અંદર વાત ચાલી રહી છે કે પશુપાલકોને દાણ અત્યારે આ એક એક બોરી જે ફ્રી ઓફ તો આપીએ છીએ, પણ દિવાળી આજુબાજુમાં 10-15 દિવસમાં દાણની કિંમતમાં ઘટાડો કરવાનો પણ વિચાર અમારા બોર્ડે કર્યો છે. એટલે દૂધની ભાવમાં વધારો થાય, દાણમાં ઘટાડો થાય, પશુપાલક સુખી થાય. તો એક બાજુ નર્મદાના પાણીના કારણે કૃષિ, બીજી બાજુ ડેરીના માધ્યમથી વ્યવસ્થા, અને ત્રીજું આ તમામ શિક્ષણની સુવિધાઓ હોય, તમામ બાકીની વ્યવસ્થાઓ કરતા હોય તો એના આધાર ઉપર બે મુઠ્ઠી બંધ કરીને આપણે બધા બોલીએ, બોલો ભારત માતા કી, ભારત માતા કી. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. આ વિકાસ યાત્રાને આપણે ઓર આગળ લઈ જઈએ, સૌ યુવા મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન. આભાર માનનીય મંત્રીશ્રી, સૌનો આભાર માટે વ્યક્ત કરવા માટે વિનંતી કરીશ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વ્યાસને, સૌનો આભાર.